પ્રશ્ન એક સૂચના મુજબ કરો સૂચના એક બે કરતાં મોટી બધી બેકી સંખ્યાઓમાં રંગ પૂરો બેકી સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને બે એક સમાન જૂથમાં વેચી શકાય અથવા એવી સંખ્યાઓ કે જેના એકમના સ્થાનમાં શૂન્ય બે ચાર છ કે આઠ આવે આવી સંખ્યાઓ એટલે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળથી લઈને સો સુધીની સંખ્યાઓ આપણે કોષ્ટકમાં સો સુધીની સંખ્યાઓ આપેલ હોય સો સુધીની સંખ્યાઓ લઈશું પણ અહીં બે કરતાં મોટી સંખ્યાઓ હોય બેને નહીં લઈએ મેં આ સંખ્યાઓમાં આ મુજબ નિશાન કરેલ છે સૂચના બે પાંચના ગુણક અવ્યવીમાં લાલ રંગ પૂરો તો પાંચના ગુણક અવ્યવી એટલે કે પાંચનો ઘડિયો પ્રથમ પાંચનો એક સાથે ગુણાકાર ત્યારબાદ બે ત્રણ ચાર પાંચ એમ અનંત સુધી સંખ્યાઓ સાથે પાંચનો ગુણાકાર આથી જવાબ મળે પાંચ એકુ પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોકવીસ થી લઈને પાંચ ગુણ્યા વીસ બરાબર સો સુધીની સંખ્યાઓ મેં આ દરેક સંખ્યાઓ પર વર્તુળ કરેલ છે સૂચના ત્રણ સાતના ગુણક અવયવીમાં લીલો રંગ પૂરો તો સાતના ગુણક એટલે સાતનો નો સાત એકુ સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસથી થી લઈને ચૌદ ગુણ્યા સાત એટલે આ સંખ્યાઓ પર મેં ચૂકડીનું નિશાન કરેલ છે સૂચના ચાર પાંચ અને સાતના સામાન્ય ગુણક અવ્યવીમાં પીળો રંગ પૂરો સામાન્ય ગુણક એટલે એવી સંખ્યાઓ જે પાંચના ઘડિયામાં પણ આવતી હોય અને સાતના ઘડિયામાં પણ આવતી હોય બીજી રીતે કહીએ તો આપેલ કોષ્ટકમાં એવી સંખ્યાઓ કે જે સંખ્યા પર આપણે વર્તુળ કરેલ હોય તેમજ ક્રોસ પણ કરેલ હોય અહીં વર્તુળ અને ક્રોસ બંને નિશાનો એક સાથે હોય તેવી માત્ર બે જ સંખ્યાઓ છે પાંત્રીસ અને સિત્તેર આ બંને સંખ્યાઓ તે પાંચના ઘડિયામાં પણ આવે છે અને સાતના ઘડિયામાં પણ આવે છે સૂચના પાંચ બાકી રહેતી સંખ્યાઓ લખો કોષ્ટકમાં એવી સંખ્યાઓ કે જેના પણ આપણે એક પણ નિશાન કરેલ નથી એ બધી જ સંખ્યાઓ તે આ પ્રશ્નનો જવાબ થશે પ્રશ્ન બે એકથી વીસ સુધીની સંખ્યાના અવયવો લખો અને પ્રશ્નોના જવાબ આપો અવયવો એટલે એવી દરેક સંખ્યાઓ કે જેના ઘડિયામાં ટેબલમાં આપેલી સંખ્યા આવતી હોય જેમ કે સંખ્યા એક તે માત્ર એકના જ ટેબલમાં આવતી હોય અહીં સંખ્યા એકના અવયવ થશે એક માત્ર એક આ મુજબ સંખ્યા બે તે કોના કોના ઘડિયામાં આવે છે એક અને બે આ બંને સંખ્યાઓના ટેબલમાં બે આવતા હોય આ બંને સંખ્યા બેના અવયવો થયા એ મુજબ ત્રણ તો ત્રણ એ કોના કોના ટેબલમાં આવે છે હા માત્ર બે સંખ્યાઓ એક અને ત્રણના ટેબલમાં જ ત્રણ આવે છે આથી આ બંને સંખ્યાઓ એ ત્રણના અવયવો થયા એ મુજબ ચાર એ કોના કોના ટેબલમાં આવે છે પ્રથમ તો એકના ઘડિયામાં એક પછીની સંખ્યા બે તો બેના ઘડિયામાં ચાર આવે હા બે દુ ચાર આથી બે તે ચારનો અવયવ થયો ત્યારબાદ ત્રણ તો ત્રણના ઘડિયામાં ચાર ન આવે ત્રણ પછીની સંખ્યા ચાર તો ચાર ના ઘડિયામાં તો ચાર આવે જ આમ ચાર ના અવયવો થયા એક બે અને ચાર અવયવોમાં સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે જ હશે જ્યારે સૌથી નાનો અવયવ તે એક આમ દરેક સંખ્યાને એક સિવાયની દરેક સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવ તો મળે જ એક એક અને બીજો સંખ્યા પોતે એક માત્ર સંખ્યા એક જ એવી છે કે જેને એક જ અવયવ હોય આ મુજબ સંખ્યા પાંચના અવયવ એક અને પાંચ થશે જ્યારે સંખ્યા છ તે એકના ઘડિયામાં આવે બેના ઘડિયામાં પણ આવે બે તેરી છ બે પછીની સંખ્યા ત્રણ ત્રણના ઘડિયામાં પણ છ આવે ત્રણ પછીની સંખ્યાઓ ચાર અને પાંચ એ બંનેના ઘડિયામાં છ ન આવે આથી નહીં લખીએ પાંચ પછીની સંખ્યા છ તો છના ઘડિયામાં તો છ આવે જ ઉપરાંત દરેક સંખ્યાના અવયવોમાં સંખ્યા પોતે તો હોય જ આથી છેલ્લો અવયવ તે છ આ મુજબ સાતના અવયવ એક અને સાત થશે જ્યારે આઠ તે એક બે ચાર અને આઠના ઘડિયામાં આવતા હોય આ ચારેય આઠના અવયવો થયા આ મુજબ નવના અવયવો એક ત્રણ અને નવ થશે જ્યારે દસના અવયવો એક બે પાંચ અને દસ અગિયારના અવયવો એક અને અગિયાર જ્યારે બાર એ એક બે ત્રણ ચાર છ અને બારના ઘડિયામાં આવતા હોય આ બધી જ સંખ્યાઓ તે બારના અવયવો થયા આ મુજબ તેર ચૌદ અને પંદરના અવયવો આ મુજબ મળે અહીં તમે નોંધ્યું કે ત્રણ પંચા પંદર અને એક ગુણ્યા પંદર એટલે પણ પંદર આ મુજબ અહીં પણ ત્રણ ચોકુ બાર બે છ બાર અને બાર એકા બાર આ મુજબ બાકીની સંખ્યાઓના અવયવો પણ આ મુજબ મળે અહીં ચોકે ચોકે સોળ ચાર ગુણ્યા ચાર આમ ચાર બે વખત લખવાને બદલે અહીં માત્ર એક જ વખત દર્શાવવામાં આવે છે પ્રશ્ન એક ચારના અવયવો કેટલા મળ્યા ક્યાં ક્યાં તો અહીં ચારના ત્રણ અવયવો મળ્યા એક બે અને ચાર પ્રશ્ન બે સાતના અવયવો કેટલા મળ્યા ક્યાં ક્યાં તો આપણને સાતના બે અવયવો મળ્યા એક અને સાત પ્રશ્ન ત્રણ બારના અવયવો કેટલા મળ્યા ક્યાં ક્યાં બારના છ અવયવો મળ્યા એક બે ત્રણ ચાર છ અને બાર પ્રશ્ન ચાર છ અને બારમાં સામાન્ય અવયવો કેટલા છે ક્યાં ક્યાં સામાન્ય અવયવો એટલે એવા દરેક અવયવો કે જેનો સમાવેશ છના અવયવોમાં તેમજ બારના અવયવોમાં પણ થતો હોય જેમ કે એક બે ત્રણ અને છ જે અહીં બારના અવયવોમાં પણ આ ચારે ચાર અવયવો હોય આ જવાબ થશે પ્રશ્ન પાંચ સોળ અને અઢારમાં સામાન્ય અવયવો કેટલા છે ક્યાં ક્યાં તો એવા અવયવો કે જેનો સમાવેશ સોળના અવયવો તેમજ અઢારના અવયવો બંનેમાં થતો હોય તે સામાન્ય અવયવ કહેવાય જેમ કે એક અને બે આ બંને અવયવો આ બંને સંખ્યાના અવયવોમાં આવતા હોય આ જવાબ થશે પ્રશ્ન છ નવ અને ઓગણીસમાં સામાન્ય અવયવો કેટલા છે ક્યાં ક્યાં નવ અને ઓગણીસમાં માત્ર એક જ અવયવ સામાન્ય છે તે છે એક પ્રશ્ન સાત સૌથી ઓછા અવયવ કોના મળ્યા કોષ્ટમાં જોતા ઓછા અવયવ એક અહીં ખાસ નોંધો કે બધી જ સંખ્યાઓમાં એક માત્ર સંખ્યા એક જ એવી છે કે જેને માત્ર એક જ અવયવ હોય છે આથી આ સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે સ્પેશિયલ નંબર આ સિવાય દરેક સંખ્યાઓને ઓછામાં ઓછા બે અવયવ તો મળે જ એક એક અને એક સંખ્યા પોતે પણ અહીં એ નોંધ્યું કે અમુક સંખ્યાઓને માત્ર બે જ અવયવો છે જ્યારે અમુક સંખ્યાઓને બે કરતાં વધુ તો જે સંખ્યાઓને માત્ર બે જ અવયવો હોય એક અને એક સંખ્યા પોતે આવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે તેમજ જે સંખ્યાઓને બે કરતાં વધુ અવયવો હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે આમ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એ અવિભાજ્ય સંખ્યાઓ થઈ જ્યારે ચાર છ આઠ નવ દસ બાર ચૌદ પંદર સોળ અઢાર વીસ વગેરે વિભાજ્ય સંખ્યાઓ થઈ જ્યારે એક એ વિશિષ્ટ સંખ્યા સ્પેશિયલ નંબર છે પ્રશ્ન આઠ દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે એક સિવાયની દરેક સંખ્યાઓને ઓછામાં ઓછા બે અવયવ તો હોય જ એક એક અને બીજો તે સંખ્યા પોતે આ અવયવોમાં સૌથી નાનો અવયવ તે એક છે જ્યારે સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે પ્રશ્ન નવ દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો કહેવાય અહીં જવાબ થશે કે દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે કહેવાય થેન્ક યુ